નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર બોર્ડમાં પરીક્ષામાં સફળતા મેળવવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. ધોરણ 10 પછી 11માની અંદર 3 ફેકલ્ટીનો અભ્યાસ કરવાનો હોય છે, એટલે કે 3 શાખાઓ હોય છે એની, સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. તો જેની અંદર કોમર્સની અંદર જો આપે પ્રવેશ મેળવ્યો હોય તો એની અંદર આપણે નામાના મૂળતત્વ નામના એક વિષયનો અભ્યાસ કરવાનો આવે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સની અંદર જે વિષયો આવેલા છે તેની અંદર 2 ગણતરીના વિષયોનો સમાવેશ કરી શકાય. પહેલું આવે છે એકાઉન્ટ, જેને આપણે નામાના મૂળતત્વ પણ કહી શકીએ, અને બીજું આવે છે આંકડાશાસ્ત્ર, આ બંને વિષય એવા છે મિત્રો કે જે સ્કોરિંગ સબ્જેક્ટ ગણાય, એટલે કે આમાં તમે વધુમાં વધુ માર્ક ગ્રહણ કરી શકો. એના પછીનો વિષય તમારી પાસે આવે 11 કોમર્સની અંદર અર્થશાસ્ત્ર, એના પછી આવે વાણિજ્ય વ્યવસ્થા, એના પછીનો તમારી પાસે સબ્જેક્ટ આવે SPNCC, એટલે સેક્રેટેરિયલ પ્રેક્ટિસ અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટ. એના પછી આવે છે આપણે જે તમે ભણતા જાઓ છો ગુજરાતી, અને એક વિષય આવે આપણી પાસે અંગ્રેજી. તો ટોટલ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, SPNCC, ગુજરાતી અને અંગ્રેજી. તો 11 કોમર્સની અંદર આટલા વિષયોનો અભ્યાસ કરવાનો હોય છે, જેની અંદર આપણો સબ્જેક્ટ છે એકાઉન્ટ, જેને આપણે નામાના મૂળતત્વ તરીકે પણ ઓળખી શકીએ છીએ, જેનો બોર્ડની અંદર એટલે કે એનો સબ્જેક્ટ કોડ છે 154. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 154, જેમ કે એકાઉન્ટનો 154 કોડ આપણે કહી શકીએ, તો આંકડાશાસ્ત્રનો 135, અર્થશાસ્ત્રનો તો 022, વાણિજ્ય વ્યવસ્થાનો તો 046, SPNCC 337, આવી રીતના એના વિષય કોડ આપેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માંથી ધોરણ 11ની અંદર તમે આવ્યા તો આ એક વિષય તમને નવો લાગશે, કારણ કે નવો વિષય છે, આને તમે ભણ્યા નથી. ઘણીવાર તમે 10માંમાં હોય અને કોઈ 11માં અને 12માંવાળા વિદ્યાર્થીઓ આનો અભ્યાસ કરતા હોય અને ક્યાંય હોમવર્ક કરતા હોય તો તમને એમ થાય કે આવડી એકાઉન્ટ એટલે શું કહેવાય, નામાના મૂળતત્વ શું હશે, તો એની જ આપણે ચર્ચા કરવાની થાય. તો નામાના મૂળતત્વ જોઈ તો 2 ભાગની અંદર વહેંચાયેલું છે. ધોરણ 11નું નામાના મૂળતત્વ સબ્જેક્ટ જે રહ્યો એ બુક 2 ભાગની અંદર વહેંચાયેલી છે. પહેલા ભાગની અંદર આવશે 1-10 ચેપ્ટર, અને બીજા ભાગની અંદર આવશે 1-11 ચેપ્ટર, એટલે ટોટલ આપણી પાસે બંને પાર્ટ આમાં ભણવાના થાય. તો જેની અંદર આપણો નામાના મૂળતત્વ ધોરણ 11 કોમર્સની અંદર પહેલો ભાગ જે છે તેની અંદર પહેલું જ ચેપ્ટર આપણી પાસે આવે છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. હવે સ્વાભાવિક તમે એનું ટાઇટલ વાંચો એટલે તમને એવો પ્રશ્ન ઉદ્ભવે મગજની અંદર કે હિસાબી પદ્ધતિ, હિસાબી પદ્ધતિ એટલે નામો, બરાબર? તો હવે હિસાબી પદ્ધતિ કેવી રીતે અસ્તિત્વમાં આવી, તો એ પહેલાં આપણે એની પ્રસ્તાવના જોઈએ. તો પ્રસ્તાવનાની શરૂઆત કરી તો આમ કહી શકીએ કે આ બ્રહ્માંડની અંદર મનુષ્ય પાસે અદ્ભુત શક્તિ રહેલી છે, એટલે કે મનુષ્ય બહુ બુદ્ધિશાળી પ્રાણી છે, કારણ કે મનુષ્યની જે કંઈ શક્તિ છે એની અંદર સામાજિક, આર્થિક, બરાબર, ધાર્મિક, આવી બધી જે વસ્તુઓ એની અંદર સંગ્રહાયેલી છે. હવે આ બધી વસ્તુઓમાં દરેક વ્યક્તિ પાસે અલગ અલગ કૌશલ્ય હોય, અલગ અલગ કલા હોય. આ એવું બની શકે કે અમુક વ્યક્તિઓ પાસે જે કળા છે, જ્ઞાન, કૌશલ્ય, બરાબર, આવડત, આ એ બીજી વ્યક્તિને તેનો લાભ આપે, અને પોતાની અંદર જે મર્યાદાઓ છે એને નિવારવા માટે બીજી વ્યક્તિ પાસે જે કંઈ કૌશલ્ય, જ્ઞાન, આવડત અને કળા છે એ પોતાની પાસે લે. આમ વ્યક્તિ પોતાની પારસ્પરિક જરૂરિયાતોને પૂરી કરવા માટે પણ આ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરતો હોય. હવે એની અંદર જોઈ
તો બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ શરૂઆતમાં પ્રસ્તાવના છે. શરૂઆતના ચેપ્ટર મિત્રો થોડાક થિયરિકલ છે, પણ જો થિયરિકલ આપણે થોડાક સમજશું ને તો આપણને ગણતરીમાં ઘણો બધો ફાયદો થશે. કારણ કે ઘણા મિત્રોને થિયરીમાં રસ જ નથી હોતો મિત્રો, એટલે થિયરિકલ ચેપ્ટર છે તો વ્યવસ્થિત બરાબર સમજજો. હવે એની અંદર આપણે જોઈએ બદલા અથવા સાટા પદ્ધતિ, આ શબ્દોને તમે પરિચિત છો. બદલા એટલે કે વસ્તુ સેવા એકબીજાને આપવી અને વસ્તુ કે સેવા એકબીજા પાસેથી લેવી, એટલે કે વસ્તુ કે સેવાનો વિનિમય કરવો. એટલે કે બદલા પદ્ધતિ, સાટા પદ્ધતિ કે વિનિમય પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એના દ્વારા વ્યક્તિ પોતાની જરૂરિયાતોને પરિપૂર્ણ કરતો હોય. ઉદાહરણ તરીકે, એક ખેડૂત છે, તેની પાસે અનાજ છે, પણ તેની જરૂરિયાત શું છે? કાપડ ખરીદવાની. એટલે એનો મતલબ એવો થયો કે એ અનાજ આપી અને કાપડ ખરીદે છે. તો અનાજ આપવું અને કાપડ ખરીદવું એટલે કે વસ્તુ કે સેવા આપી અને વસ્તુ કે સેવાને લેવી. તો આ બદલા પદ્ધતિ થઈ, સાટા પદ્ધતિ થઈ. એને આપણે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ તરીકે પણ ઓળખી શકીએ. હવે જેમ જેમ ધંધાની અંદર અર્થવ્યવસ્થાનું સ્વરૂપ બદલાતું ગયું, તેવી જ રીતે એક ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો. નાણાંના માધ્યમથી કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ, અને નાણાંના માધ્યમ વગર કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ. હવે આમ જોવી તો સમાજની અંદર સામાજિક અને આર્થિક કારણોસર બધાની જરૂરિયાતો અલગ અલગ હોય છે. એવી જ રીતે મેડિકલની અંદર, ઇન્જિનિયરની અંદર પણ આ અલગ અલગ જે શાખાઓ હોય, એવી જ રીતે હિસાબી પદ્ધતિનો પણ ધીમે ધીમે ઉદ્ભવ થયો. આમ જોઈ તો ચાણક્યના અર્થશાસ્ત્રની અંદર પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો જે રહ્યા, એ આ અંગેનું શ્રેય, હિસાબી પદ્ધતિનું શ્રેય ઇટાલીના ગણિતશાસ્ત્રી જેનું નામ છે લ્યુકા પેસીઓલી આને આપે છે. એટલે કે હિસાબી પદ્ધતિનો શ્રેય ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસીઓલીના ફાળે જાય છે. અને આમ જોઈ તો આપણે એમ કહી શકીએ કે હિસાબો એટલે શું? ઘણીવાર આપણે પણ ઘરમાં હિસાબો રાખતા હોય છે કે એક મહિના દરમિયાન કેટલો ખર્ચ થયો, મારી પાસે કેટલી આવક છે, એમાંથી એક મહિના દરમિયાન કેટલી જાવક થઈ, બરાબર, એનો આપણે જે હિસાબ કરતા હોય એ હિસાબ થયા. ઘણીવાર આપણે નથી કહેતા ચાલો કેટલો હિસાબ થયો, એ એક શબ્દ છે. તો આ જે હિસાબ હોય એટલે કે સામાન્ય ભાષામાં આવક જાવક, રોકડની આવક, રોકડની જાવક, એટલે આવક જાવક અને ઉપજ ખર્ચ અંગેની નોંધ, તો આને આપણે કહી શકીએ હિસાબો. એટલે કે પ્રસ્તાવનાની અંદર જોયું કે માનવી પોતાની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે પોતાની પાસે જે આવડત, પોતાની પાસે જે તક, પોતાની પાસે જે કૌશલ્ય છે તેનો લાભ બીજાને આપે છે, અને પોતાની જે મર્યાદાઓ છે એના માટે થઈ અને બીજાઓ પાસેથી એ આવી તક, કૌશલ્ય, આવડતનો લાભ લે છે અને એકબીજાની પૂરક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પ્રયાસ કરતો હોય છે. એવી જ રીતે આપણે ફેરબદલીના માધ્યમ તરીકે પણ ઉપયોગ કર્યો હતો કે સાટા અને બદલા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. એક વ્યક્તિ પોતાની વસ્તુ કે સેવા બીજી વ્યક્તિને વસ્તુ કે સેવા આપી અને પોતાની જરૂરિયાતોને પરિપૂર્ણ કરતો હોય. પણ ધીમે ધીમે અર્થવ્યવસ્થાની અંદર આ નાણાંના ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો. અને આ નાણાંના ઉપયોગ તરીકે અત્યારે હાલમાં પહેલાંના સમયની અંદર સિક્કાઓ, ચલણી નોટો, પ્લાસ્ટિકની નોટો, બરાબર, આવા બધા નાણાંનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો હવે આપણી પાસે પ્રશ્ન એ આવે, મેઇન જે હિસાબી પદ્ધતિ. આમ જોઈ તો મિત્રો આને નામાનું પુસ્તક એવું કહેવાય, પણ એને નામ બદલી અને હિસાબી પદ્ધતિ એવું કહેવામાં આવ્યું છે. હિસાબી પદ્ધતિને આપણે નામાના મૂળતત્વ એટલે કે નામા તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો હવે હિસાબી પદ્ધતિ જોઈ, હિસાબી પદ્ધતિનો અર્થ AICPA, આ નામ યાદ રાખજો, એક આખી ઇન્સ્ટિટ્યૂટ છે, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ. આનું પૂરું નામ ફરીની એક વખત રિપીટ કરી નાખી મિત્રો, AICPA, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ. આની અંદર
શું એનો અર્થ આપણને આપવામાં આવ્યો છે તો એની સમજ આપણે મેળવી. તો હિસાબી પદ્ધતિ એ આની જ અત્યારે આપણે સમજ મેળવી છીએ મિત્રો, ખાસ હિસાબી પદ્ધતિની જ. આખું ટાઇટલ આપણું એવું છે કે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. પણ અહીંયા આજે આપણે ફક્ત ને ફક્ત હિસાબી પદ્ધતિથી જ વાકેફ થશું. તો હવે આપણે જોઈ કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ્સની અંદર હિસાબી પદ્ધતિનો શું અર્થ કરવામાં આવે છે. તો હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો, બે વસ્તુની વાત કરી, વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, જે કંઈ તમે વ્યવહાર કર્યો હોય, બરાબર, વસ્તુ કે સેવા આપીને નાણાં દ્વારા તમે વસ્તુઓની ખરીદી કરી હોય અથવા તો વસ્તુઓ વેચી અને નાણાંની આવક મેળવી હોય, એટલે કે જે કંઈ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય અને તેમને નાણાંના સ્વરૂપે આવક જાવક અને ઉપજ ખતની નોંધ એટલે હિસાબો થયા, તો તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, એને વર્ગીકરણ કરવાની અને તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા હિસાબી પદ્ધતિ એ કળા અને વિજ્ઞાન બંને કહેવામાં આવે છે. કારણ કે એના પ્રિન્સિપલ્સ એટલે કે એના સિદ્ધાંતોનું આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ. કેટલા પૈસા આવ્યા, કેટલા પૈસા ગયા, આપણે હિસાબો રાખતા નહોતા, પણ હવે અહીંયા આપણી પાસે એક વિષય જ આવી જાય છે, નામાના મૂર્તત્વ. એટલે એમાંય આપણે જોયું કે હિસાબી પદ્ધતિ એટલે કે એને કીધું કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના અર્થઘટન કરવાની કળા. હવે આપણે હિસાબી પદ્ધતિના લક્ષણો વિશે ચર્ચા કરીએ. તો હિસાબી પદ્ધતિના લક્ષણોની અંદર સાત પ્રકારના લક્ષણોને આપણે જોઈ શકીએ છીએ, જેની અંદર પહેલું આવે છે નાણાકીય લક્ષણ. આપણે જે વ્યાખ્યામાં જોયું હતું કે હિસાબી પદ્ધતિ જે એનું નાણાં દ્વારા મૂલ્ય આપી શકાતું હોય, એટલે કે જેનો નાણાં દ્વારા વિનિમય થયેલો હોય, એવી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરવું, એનું વિશ્લેષણ કરવું, એનું તારણ કાઢવું અને તેના અર્થઘટન કરવાની પ્રક્રિયા. તો અહીંયા આપણી પાસે તેના લક્ષણોમાં પહેલો મુદ્દો આવ્યો નાણાકીય લક્ષણ. તો આની અંદર જે વ્યવહારોને બનાવો થતા હોય તેનું નાણાં દ્વારા મૂલ્ય આપી શકાતું હોય. ઉદાહરણ તરીકે એમ કહી શકું કે 10,000 કિગ્રા ઓઇલ ચોખા ખરીદ્યા, તો અહીંયા 10,000 કિગ્રા ચોખા ખરીદ્યા તો આપણને બરોબર સ્પષ્ટતા નથી થતી. કારણ કે મગજની અંદર એવો વિચાર આવે કે 10,000 કિગ્રા ચોખા ખરીદ્યા હોય તો એની સામે મેં પૈસા ચૂકવ્યા હોય, અથવા તો 10,000 કિગ્રા ચોખા વેચ્યા હોય તો એની સામે મને અમુક પૈસા મળ્યા હોય. ઉદાહરણ તરીકે 10,000 કિગ્રા ચોખા ખરીદ્યા તો તમે 30,000 રૂપિયા ચૂકવ્યા. તો હવે આનું આપણે નાણાકીય લક્ષણ કેવું હોય તો એવું કહી શકીએ કે 10,000 કિગ્રા ચોખા ઇઝ ઇક્વલ ટુ રૂપિયા 30,000. એટલે જે કંઈ વ્યવહારોને બનાવો બનતા હોય એનું નાણામાં મૂલ્ય આપી શકાતું હોય એવું આ નાણાકીય લક્ષણ ધરાવે છે હિસાબી પદ્ધતિની અંદર. સેકન્ડ હવે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે, કારણ કે વસ્તુ કે વસ્તુના બદલામાં અથવા સેવા કે સેવાના બદલામાં, તો એ વિનિમય થઈ ગયું. અહીંયા એવું કહેવામાં આવે કે તમે કોઈ પણ વસ્તુ કે સેવાની સામે જ્યારે નાણાંની ચૂકવણી કરતા હોય અથવા તો નાણાં મળતા હોય તો નાણું શું થઈ ગયું? ફેરબદલીનું માધ્યમ.
એટલે કે આ હિસાબી પદ્ધતિની અંદર નાણું ફેરબદલીના માધ્યમ તરીકે પણ કામ કરતું હોય છે. એટલે કે અહીંયા તમે 10,000 ચોખા ખરીદ્યા તો તમે એને સામે 30,000 રૂપિયા ચૂકવો, અથવા તમે 10,000 કિગ્રા ચોખા વેચ્યા તો તમને 30,000 રૂપિયા મળ્યા. એટલે કે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે. ત્રીજું લક્ષણ આપણી પાસે આવે કે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. આ મુદ્દાની અંદર એવું કહેવા માંગે મિત્રો કે જે જે બનાવો બનતા હોય, તમારી પાસે કેટલી રોકડ આવક, કેટલી રોકડ જાવક, કેટલી તમારી પાસે મિલકતો છે, તે મિલકતોમાંથી કેટલું વેચાણ કર્યું, કેટલી મિલકતોની તમે ખરીદી કરી, એટલે જે જે વ્યવહારો થયા હોય એનું વર્ગીકરણ કરવામાં આવે, અને વર્ગીકરણ થઈ ગયા પછી એનું એનાલિસિસ વિશ્લેષણ કરવામાં આવે છે. આમ જોઈ તો નામાના મૂળ તત્વોની અંદર વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ જે રહ્યું એ નામાના સિદ્ધાંતો પ્રમાણે કરવામાં આવે છે. એટલે કે નામાના મૂળભૂત 3 સિદ્ધાંતો છે, બરાબર, કે વ્યક્તિગત 3 નિયમો એના, કે વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. આ 3 નિયમોને આધારે એના વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવામાં આવતું હોય, જેની જે ચર્ચા રહી એ આગળ નેક્સ્ટ જ્યારે એનું ચેપ્ટર આવશે ખાતાના પ્રકારો અને એમાં એની વિશેષ ચર્ચા કરશું. એના પછીનો મુદ્દો આવે છે વ્યવહારોનું અર્થઘટન. હવે તમારી પાસે જે જે વ્યવહારો બન્યા એ વ્યવહારોમાંથી કેટલા આવકના વ્યવહારો છે, કેટલા જાવકના વ્યવહારો છે, કેટલા પૈસા ચૂકવવાના છે, કેટલા પૈસા લેવાના છે, આનું આખું અર્થઘટન તમે આંકડાકીય માહિતી આપણી પાસે હોવી જરૂરી છે, બરાબર. એનો મતલબ એવો થાય કે ઉદાહરણ તરીકે એક વ્યક્તિનું લોહીનું એટલે કે બ્લડ પ્રેશર 120-80 બતાવે, 120-80 બતાવે, તો આનું અર્થઘટન એવું થાય કે આ વ્યક્તિની તંદુરસ્તી બતાવે છે, એમ કે આ વ્યક્તિ તંદુરસ્તી એનું અર્થઘટન આપણે કહી શકીએ. એવી જ રીતે આપણા એકાઉન્ટની અંદર જે કંઈ આવક જાવકના વ્યવહારો રહ્યા એનું અર્થઘટન કરવામાં આવે છે, અને આ અર્થઘટન આપણને આંકડાકીય માહિતી દ્વારા મળી શકે. એના પછીનો મુદ્દો આવે જથ્થાત્મક માહિતી. જે માહિતીની જથ્થાત્મક રીતે આંકડાકીય રીતે જેની એકમોની નોંધ કરવામાં આવતી હોય તેને જથ્થાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તમે એકરે કેટલો જથ્થો ખરીદ્યો, એ જેટલો જથ્થો ખરીદ્યો એની સામે તમે કેટલી વસ્તુઓની જે કિંમતો ચૂકવી આખે, એટલે કે જથ્થાત્મક માહિતીને આંકડાકીય માહિતી તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછીનો મુદ્દો આપણી પાસે આવે આર્થિક નિર્ણયો. ઘણીવાર એવું થાય કે કંપનીએ અથવા તો કોઈ પેઢીએ કોઈ સંસ્થાએ અમુક નિર્ણયો લેવા હોય કે એની પાસે કેટલી મિલકત છે, એની પાસે કેટલું દેવું છે, અથવા તો કંપનીની અંદર કોઈ પણ લેણદારે જ્યારે પૈસા રોકવા હોય ત્યારે એને આર્થિક નિર્ણયો લેવા માટે એની સદ્ધરતા, બરાબર, એની બજારની અંદર એની માર્કેટની અંદર વેલ્યુ કેટલી છે, એની પ્રતિષ્ઠા કેટલી છે, બરાબર. ઉદાહરણ તરીકે આપણે શેર બજારમાં રોકાણ કરવું હોય તો આર્થિક નિર્ણય લેતી વખતે આપણે એની આખી ઇકોનોમિકલ કન્ડિશન જોવી છે, પછી જ આપણે આપણા પૈસાનું રોકાણ કરીએ છીએ. એટલે કે આર્થિક નિર્ણયો લેતી વખતે પણ ઘણી વખત આપણને હિસાબી પદ્ધતિના લક્ષણો માહિતીગાર હોય તો ઘણો બધો ફાયદો થઈ શકે. અને ઐતિહાસિક માહિતી, ઘણીવાર આવી બધી ઐતિહાસિક માહિતીઓ ઉપરથી એક ભૂતકાળની માહિતી બની જતી હોય છે, અને ઇતિહાસ હંમેશા ભૂતકાળની માહિતીને યાદ કરતો હોય છે. એટલે કે હવે ભૂતકાળની અંદર કેટલી આપણી પાસે મિલકત હતી, એમાંથી કેટલી મિલકતોનું આપણે વેચાણ કર્યું, કેટલી મિલકતોની ખરીદી કરી, કેટલી વ્યક્તિઓ પાસે પૈસા લેવાના, કેટલી વ્યક્તિઓ પાસેથી પૈસા દેવાના, આવી બધી જે આપણને જે ઐતિહાસિક માહિતી, હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન, આવી ઐતિહાસિક માહિતી પણ આપણને ઘણીવાર મળતી હોય છે, અને એના દ્વારા પણ આપણે હિસાબી પદ્ધતિને સારી રીતે ઓળખી શકીએ છીએ. તો આવી રીતે એના તારણો કાઢવા, એનું વર્ગીકરણ કરવું, એનું અર્થઘટન કરવું, અને એના ઉપરથી એક નિષ્કર્ષ, એક વિશ્લેષણ તરફ જવાની પ્રક્રિયા જેને આપણે હિસાબી પદ્ધતિ તરીકે ઓળખી શકીએ છીએ. તો હવે પછી નેક્સ્ટ પીરિયડની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે હિસાબી પદ્ધતિ એ એક કળા અને વિજ્ઞાન બંને છે એના વિશે અભ્યાસ કરીશું.